दोस्तों, गुर्जर धरा पहले थी ज नसीबवंती धरा छे। राजवी वंश तरफ थी एक एक थी चढ़ियाता अजोड अने बेजोड स्थापत्यो शिल्पकला ना उत्कृष्ट नजराणा मळ्या छे। मुनसर तळाव, मलाव तळाव, बिंदु सरोवर, सहस्त्रलिंग तळाव, रुद्र महालय जेवा अनेक ऐतिहासिक स्थापत्यो मळ्या અને આ સ્થળોએ ગુજરાતના ઇતિહાસમાં આગવું સ્થાન મેળવ્યું છે। મિત્રો, ક્યાંય ન જતા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। નંબર એક, સોમનાથ મંદિર વેરાવળ। સૌરાષ્ટ્ર સોમનાથ મહાદેવ સાક્ષાત શિવ સ્વરૂપ ભગવાન સોમેશ્વરનું ભવ્યાતિભવ્ય મંદિર ગુજરાતમાં જૂનાગઢના દરિયા કિનારે આવેલું છે। પુરાણ કથા અનુસાર સોમચંદ્રદેવે આ મંદિરને સોનાનું, રાવણે ચાંદીનું, કૃષ્ણ ભગવાને લાકડાનું અને રાજા ભીમદેવે પથ્થરનું બંધાવ્યું હતું। વર્તમાન સમયનું જે મંદિર છે તેનું બાંધકામ વર્ષ 1950માં શરૂ થયું હતું। સોમનાથ મહાદેવનું મંદિર ભારતના મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે। ભગવાન સોમનાથ જે સત્યયુગમાં ભૈરવેશ્વર તરીકે, ત્રેતાયુગના શ્રાવણીકેશ્વર તરીકે અને દ્વાપર યુગમાં શ્રી ગલેશ્વર તરીકે ઓળખાયા હતા, તેમના મહિમાનું સ્મારક તરીકે બાંધવામાં આવેલું આ સોમનાથ સાતમું મંદિર છે। નંબર બે, દ્વારકા મોક્ષનગરી। દોસ્તો, હાલમાં ગોમતી તટે 40 મીટર ઊંચા 7 ઝરૂખા અને 72 સ્તંભોવાળા જગત મંદિરની અંદર લગભગ 1 મીટરની શ્યામ આરસની શ્રી કૃષ્ણની ચતુર્ભુજ પ્રતિમા ચાંદીના સુંદર સિંહાસન પર બિરાજમાન છે। અહીંયા મંદિરની ધજાને દિવસમાં 3 વખત બદલવામાં આવે છે। 1000 કરતાં વધારે વર્ષ પહેલાં સ્થપાયેલ આ પવિત્ર મંદિરના દર્શનાર્થે દેશના ચારેય ખૂણેથી યાત્રાળુઓ આવે છે। મુખ્ય મંદિરની આસપાસ એવી જ શૈલીના અન્ય મંદિરોમાં અનિરુદ્ધજી મંદિર, પુરુષોત્તમજી મંદિર, દેવકીજી મંદિર વગેરે દેવસ્થાનોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત છેલ્લા 500 વર્ષની અંદર બંધાયેલા સુદામા મંદિર તથા શારદાપીઠ તેમજ અંબાજી મંદિર તથા સરસ્વતી મંદિર વગેરેના મંદિરો અહીં આવે છે। નંબર 3, પાવાગઢ મહાકાળી માતાજી। ગુજરાતના પંચમહાલ જિલ્લાના પાવાગઢ મહાકાળી માતાજીનું પવિત્ર શક્તિપીઠ છે। પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે। આ સ્થળ પર્વતની ટોચ પર દરિયાઈ સપાટીથી 2730 ફૂટ ઊંચે આવેલું છે। ત્યાં પહોંચવા માટે રોપવેની પણ સુવિધા છે, જેની આસપાસનું વાતાવરણ ખૂબ જ સુંદર અને મનમોહક છે। નંબર 4, કોટેશ્વર મંદિર। ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં કોટેશ્વર આવેલું છે। લખપત તાલુકામાં ભારત પાકિસ્તાનની સરહદે આ ગામ આવેલું છે। સમુદ્ર કાંઠે આવેલું આ સ્થળ રણ વચ્ચે વસાવેલું છે। તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે। ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે। સામા કાંઠે કરાચી આવેલું હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે। મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે। કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે। રાવણને તેની સખત તપસ્યાના ફળ રૂપે શિવે વરદાન આપ્યું હતું। મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના રૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મૂકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું। રાવણને તેની બેદરકારીની સજા રૂપે શિવલિંગે તેના જેવા હજારો લિંગો સર્જ્યા। મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો। મૂળ લિંગ ત્યાંનું ત્યાં જ રહી ગયું જ્યાં કોટેશ્વરનું મંદિર બન્યું। નંબર 5, અક્ષરધામ। અક્ષરધામ ગુજરાતનું સૌથી પ્રસિદ્ધ અને વિશાળ મંદિર છે। ગાંધીનગરમાં આવેલ આ મંદિરની સ્થાપના 2 નવેમ્બર 1992ના રોજ કરવામાં આવી હતી અને આનું બાંધકામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે। ગાંધીનગરની 23 એકર જમીનમાં બંધાયેલ આ મંદિરમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ થયેલ છે અને તે 108 ફૂટ ઊંચું બાંધવામાં આવેલું છે। તેનું બાંધકામ કરવા માટે 6000 ટન પથ્થરનો ઉપયોગ કરવામાં આવેલ છે। આ મંદિર સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર મુજબ બાંધવામાં આવેલું છે અને તેની અંદર લોખંડનો ઉપયોગ ક્યાંય પણ કરવામાં આવેલ નથી। આનું નિર્માણ 97 શિલ્પકૃતિ થાંભલાઓ, 1 જ પથ્થરમાંથી બનેલ 210 મોભ, 57 મીટર જાળી બારીઓ, 8 ઝરૂખાઓ વગેરેથી થયેલ છે। મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણની 1.2 ટનની સોનાથી મઢેલી મૂર્તિ આવેલી છે। આ મૂર્તિ 60 ફૂટ ઊંચી છે। આ સ્થળની મુલાકાત લેવા એકવાર જરૂરથી જવું જોઈએ। નંબર 6, અંબાજી। ભારતમાં 51 શક્તિપીઠોમાં 12 શક્તિપીઠો મુખ્ય છે। ઉજ્જૈનમાં ભગવતી મહાકાળી મહાશક્તિ, કન્યાકુમારીમાં માતા કામાક્ષી કાંચીપુરમ, બ્રહ્મારંભા મલયગીરી,
કુમારિકા ગુજરાતના ઉત્તરમાં આરાસુરવાળી માં અંબા અને પૂર્વમાં પાવાગઢવાળી મહાકાળીમાં, કોલ્હાપુરમાં મહાલક્ષ્મી, પ્રયાગમાં દેવી લલિતા, વારાણસીમાં વિદ્યાવ્યાસિની, વિંધ્યમાં વિશાલક્ષી, ગયામાં મંગળાદેવી, ભારતમાં 51 શક્તિપીઠ બનાવવા પાછળ એક પ્રાચીન કથા છુપાયેલી છે. અંબાજીમાં અંબા આજે પણ બિરાજમાન છે. શક્તિપીઠોમાં ગુજરાતના અંબાજીના અંબામાં ખૂબ જ પ્રસિદ્ધ છે. અમદાવાદથી લગભગ 100 કિમીના અંતરે આવેલું આ પવિત્ર ધામ ગુજરાત સહિત દુનિયાભરમાં શ્રદ્ધાળુઓ માટે આ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે કળિયુગમાં દેવીના અને ગણપતિના ઉપાસકો વધુ હશે. નંબર 7, માતા આશાપુરાનું મંદિર. કચ્છમાં ભુજથી માત્ર 90 કિમીના અંતરે માતા આશાપુરાનું મંદિર આવેલું છે. આ મંદિરની ચારે બાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. માતાની મૂર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઊંચી છે, પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ આવેલું છે. એવું કહેવાય છે કે આજથી લગભગ 1500 વર્ષ પહેલાં દેવચંદ નામનો કરાડ વાણિયો કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરાનું મંદિર આવેલું છે, જ્યાં તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાની સ્થાપના કરી અને ખૂબ જ ભક્તિભાવપૂર્વક માતાની આરાધના કરી હતી. આ સ્થળની મુલાકાત લેવાથી મનની શાંતિ મળે છે. નંબર 8, ગિરનાર જૂનાગઢ. દોસ્તો, ગિરનાર હિન્દુ અને જૈન બંને માટે પવિત્ર છે, કેમ કે બંને ધર્મના મંદિરો આ પર્વત પર આવેલા છે. અહીં ભગવાન નેમિનાથનું મંદિર ખૂબ જ પ્રખ્યાત છે, જેનું બાંધકામ 1958 પહેલાં થયું હતું. આ મંદિરની અંદર ભગવાન નેમિનાથની કાળા આરસની પ્રતિમા છે, જેમની આંખો રત્નથી જડવામાં આવી છે. ત્યાંથી ઉપર ચડતા અંબાજી માતાનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે. ત્યાંથી આગળ મલ્લીનાથ મંદિર આવેલ છે, જે વસ્તુબાળ અને તેજબાળ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. સૌથી ટોચ પર દત્તાત્રેય ભગવાનનું મંદિર છે. અહીંયા ભગવાન પાર્શ્વનાથનું મંદિર પણ છે. દર વર્ષે લાખો લોકો ગિરનાર પર્વતની પરિક્રમા કરે છે. ગિરનાર પર ચડવા માટે સવારનો સમય સૌથી વધુ અનુકૂળ રહે છે અને આખો ગિરનાર ચડીને આવતા લગભગ 5-7 કલાક લાગે છે. નંબર 9, નારાયણ સરોવર. નારાયણ સરોવર ગુજરાતના પ્રખ્યાત મંદિરોમાંથી એક છે. પ્રાચીન કોટેશ્વર મંદિર અહીંથી 4 કિમી દૂર છે. ભાગવતમાં વર્ણવેલ 5 પવિત્ર તળાવોમાંનું આ એક તળાવ છે. નારાયણ સરોવરનો અર્થ થાય છે ભગવાન શ્રી વિષ્ણુનું સરોવર. પૌરાણિક કથાઓ અનુસાર સરસ્વતી નદી નારાયણ સરોવર નજીક આવેલા દરિયામાં મળતી હતી અને આ સરોવરને પોતાના પાણી વડે ભરતી હતી. આથી આ સ્થળને હિન્દુઓ દ્વારા પવિત્ર ગણવામાં આવે છે. આ એક પવિત્ર તળાવ છે. નંબર 10, ડાકોરજી. મિત્રો, ગુજરાતમાં સૌને વહાલા કોઈ ભગવાન હોય તો એ છે તેમનો કાનુડો. આ કાનુડાનું જ એક મંદિર છે ડાકોર. આ મંદિર ગુજરાતમાં વડોદરાથી 45 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર પાછળ એક કથા એ છે. ડાકોર જે પહેલાં ડંકપુરના નામે ઓળખાતું હતું, ત્યાં એક કૃષ્ણ ભક્ત ભોળાનાથ રહેતો હતો, જે દર પૂનમે ડાકોરથી દ્વારકા ચાલીને ભગવાનના દર્શન કરવા જતો હતો. પરંતુ ભક્તની આ તકલીફ ભગવાનથી જોઈ ન શકાય ત્યારે તેને જણાવ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. તેથી આ મંદિરની રચના કરવામાં આવી હતી. અહીંની મુલાકાત પણ લેવા જેવી છે. નંબર 11, મોઢેરાનું સૂર્ય મંદિર. મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. ઐતિહાસિક મોઢેરા સૂર્ય મંદિર. આ દિવ્ય સૂર્ય મંદિરની ગરિમાને રાજ્ય સરકારે આ ઉત્તરાર્ધ ઉત્સવ આયોજન દ્વારા વધુ ઉન્નત બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ સ્થળ પણ ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ પણ આગળ રહે છે. નંબર 12, જામા મસ્જિદ અમદાવાદ. નંબર 13, રૂકમણી મંદિર દ્વારકા. નંબર 14, શ્રી શેત્રુંજય મંદિર પાલીતાણા. નંબર 15, વડકેશ્વર મહાદેવ મંદિર દ્વારકા. તો દોસ્તો, અમારો વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.